જાણકારી મળી રહી છે કે દીપડાનું લોકેશન અત્યારે પુનિતવન આસપાસ મળ્યું છે. અત્યારે શું કાર્યવાહી સૌથી પહેલા ત્યાં થઈ રહી છે? વિધિ ચોક્કસ તો જે પ્રમાણે દીપડો રાત્રે 2 વાગ્યાથી ગાંધીનગરમાં ફરી રહ્યો છે. અત્યારે તેને જે પુનિતવનની પાછળનો જે ભાગ છે ત્યાં તેને ટ્રેપ કરી લેવામાં આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કે જે અત્યારે જે પાંજરાને કવર કરી રહ્યા છે તે પાંજરામાં દીપડાને થોડી વાર સંબાદ પૂરવામાં આવશે. કહી શકાય કે જે દીપડો છે તેને જે ઘરનાળામાં ટ્રેપ કરવામાં આવ્યો છે તેની આસપાસ તમામ તરફથી જે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ છે તેઓએ તેમને કોર્ડન કરી રાખ્યો છે અને હવે જે પિંજરું ગોઠવવામાં આવ્યું છે તેમાં જે દીપડો છે તેને પૂરવામાં આવશે. મહત્વની વાત એ છે કે થોડી સમય પહેલા જ અહીંયા જે સીએમ સિક્યુરિટીના જે અધિકારીઓ હતા તેઓ આવ્યા હતા, કારણ કે સીએમ પોતે આ રૂટે થઈને જ સચિવાલય જવાના હતા, પરંતુ જે વન વિભાગની કામગીરી ચાલતી હતી તેના કારણે સીએમએ પોતાનો રૂટ બદલવો પડ્યો છે અને તેના જ કારણે કહી શકાય કે જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તેમના ઉપર પ્રેશર સર્જાયું હતું અને તે કારણોસર હવે જે કામગીરી છે તે મીડિયામાં હાઇલાઇટ ન થાય તે પ્રકારના જે કામગીરી છે તે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જે દીપડાનું રેસ્ક્યુ સવારથી જે તમામ ન્યૂઝ ચેનલો લાઈવ ચલાવતી હતી અને 14-15 કલાક થવા છતાં જે હજી સુધી જે દીપડાને પૂર્વમાં સફળતા નહોતી મળી અને સીએમએ પણ પોતાનો રૂટ બદલવો પડ્યો હતો તેને લઈ અને હવે ફોરેસ્ટ વિભાગ આ કામગીરી છે તે ઝડપથી પૂર્ણ થાય તેવી કરી રહી છે અને જેમ બને તેમ ઝડપથી જે દીપડો છે તેને પાંજરે પૂરી અને હવે તેનો અહીંથી નિકાલ કરી અને જેમ તેમણે અન્ય સ્થળે છોડવામાં આવે તેવી કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. 200 જેટલા જે અધિકારીઓ સવારે જે દીપડાને કોર્ડન કરી અને પકડવામાં લાગ્યા હતા તે હવે આ કામગીરી છુપાવવામાં મહેનત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જે તમામ જે બંને તરફના જે ઘરનાળાના જે ભાગ હતા ત્યાં અધિકારીઓ દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યું છે. જે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરી અંદરની શું કામગીરી છે દીપડાને કેવી રીતે પૂરવામાં આવે છે તે કોઈ પણ રીતે કેમેરામાં કેદ ના થાય અને જે તેમની કામગીરી છે જે કહી શકાય કે ફોરેસ્ટ વિભાગની જે બેદરકારી છે કે દીપડો ગાંધીનગર સચિવાલય સુધી પહોંચ્યો અને તેઓ તેને ટ્રેસ ના કરી શક્યા, કોઈ ભાળ ના મળી, તેને છુપાવવા માટે હવે જે અધિકારીઓ છે તે કામગીરી કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બિલકુલ જિગ્નેશ, એ જ સવાલ છે કે આ છુપાવવાની જરૂર શા માટે પડી રહી છે? જો બેદરકારી છે તો સ્વીકારવી પડે, પરંતુ અત્યારે ત્યાંથી શું માહિતી સામે આવી રહી છે કે લગભગ કેટલો સમય હજુ લાગી શકે છે દીપડાને પાંજરે પૂરતા? જો વાત કરવામાં આવે વિધિ તો હજી દીપડાને પાંજરે પૂરતા 1/2 કલાકથી 1 કલાકનો સમય લાગી શકે છે, કારણ કે દીપડો છે તે ગઈકાલ રાતથી આ વિસ્તારમાં ફરી રહ્યો છે અને અત્યારે જ્યારે બપોર સુધી તે વિસ્તારમાં ફરતો હતો ત્યાં સુધી કહી શકાય કે દીપડાને કોઈ પણ રીતે અધિકારીઓ દ્વારા હેરેસ કરવામાં નહોતો આવ્યો, પરંતુ જ્યારે તેને છેલ્લી ઘડીએ દોડાવવામાં આવ્યો તેને જે કહી શકાય કે જે ઘરનાળામાં તેને ટ્રેપ કરવામાં આવ્યો ત્યારબાદ દીપડો અધિકારીઓ પર કે અથવા જે ફોરેસ્ટ વિભાગના જે કર્મચારીઓ છે તેમના પર હુમલો કરી શકે છે. માટે તેને બેભાન કર્યા બાદ ડોક્ટરો તેનું પરીક્ષણ કરશે અને ત્યારબાદ તેને અહીંથી પાંજરેપુરી અને અન્ય સ્થળે લઈ જવાની પણ તૈયારી હાથ ધરવામાં આવી છે. જે કહી શકાય તેઓનો 3 કેટેગરીમાં જે પ્લાન હતો જેમાં એ કેટેગરીમાં તેઓ સફળ રહ્યા છે દીપડાને ટ્રેપ કરવામાં. હવે બી કેટેગરી છે કે તેને જ્યારે આ જે આખો જે દીપડો છે તેને અહીંયાથી બેભાન કરી અને રેસ્ક્યુ કરવું અને ત્યારબાદ કોઈ અન્ય સ્થળ ઉપર લઈ જઈને છોડવો, એટલે કે એ બી અને સી કેટેગરીમાં જે પ્લાન બનાવવામાં આવ્યો હતો તે કેટેગરી મુજબ અત્યારે કામગીરી થઈ રહી છે. પરંતુ એક દીપડાને પકડવામાં જે 14 કલાક જેટલો સમય લાગી રહ્યો છે તે ફોરેસ્ટ વિભાગનું સૌથી મોટી બેદરકારી કહી શકાય, કારણ કે જો 200 અધિકારીઓ બોલાવવા પડે, 10 જિલ્લાની ટીમો બોલાવવી પડે અને ત્યારબાદ જો દીપડાને પકડવામાં આવે તો ખરેખર તે બેદરકારી કહી શકાય. તે અત્યારે અધિકારીઓ તેને જ ઢાંકી રહ્યા છે કે જેમ પોતાની વહી ગયેલી ઇજ્જત કેવી રીતે બચાવી તે પ્રમાણે તેઓ કામગીરી કરી રહ્યા છે. બિલકુલ જિગ્નેશ, એટલે કે જો કદાચ જંગલ વિસ્તારની આસપાસ દીપડો પકડાયો હોત તો આપણે કદાચ વિચારી પણ શકત, પરંતુ આ તો સિટી એરિયા સચિવાલયમાં જ્યારે દીપડો જોવા મળ્યો અને પાટનગરમાં જોવા મળ્યો તો આટલા કલાકો સુધી જે કાર્યવાહી ન થઈ તેને લઈને સવાલો તો ઉઠવાના. ચોક્કસ વિધિ કહી શકાય કે જો સીએમએ પોતાનો રસ્તો બદલવો પડતો હોય, જે પોતાના નિવાસ સ્થાનેથી નીકળી અને સચિવાલય જવાના માર્ગ પર એસપીજીના કમાન્ડો આવી અને તેનું કહી શકાય કે જે સીએમ સિક્યુરિટીના માણસોએ આવી અને ચેકિંગ કર્યું ત્યારબાદ સીએમએ પોતાનો રૂટ બદલ્યો છે, માટે ફોરેસ્ટ વિભાગની બેદરકારી છે તે સ્પષ્ટપણે કહી શકાય. કારણ કે જ્યારે સીએમ સિક્યુરિટીના માણસો આવ્યા ત્યારે ફોરેસ્ટ વિભાગની અને જે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ હતી તેઓને હટાવી દેવામાં આવી હતી, પરંતુ રેસ્ક્યુ ચાલુ હતું, દીપડો પાંજરે નહોતો પુરાયો તેને લઈને સીએમએ પોતાનો માર્ગ બદલ્યો, માટે તે લોકોની બેદરકારી છે તે સ્પષ્ટ રીતે છતી થાય છે. પરંતુ હવે જે પોતાની કામગીરી જે બેદરકારી હતી તેને કેવી રીતે ઝડપથી પૂરી કરવી, કેવી રીતે દીપડાને ઝડપથી ગાંધીનગરથી બહાર લઈ જવો તેને લઈને અત્યારે હવે ફોરેસ્ટ વિભાગની ટીમો કામ કરી રહી છે. બિલકુલ જિગ્નેશ, આભાર તમામ જાણકારી બદલ. તો અત્યારે તો લગભગ હજુ 1/2 કલાકનો સમય લાગી શકે તેવી જાણકારી મળી રહી છે અને પાટનગરમાંથી આ દીપડાને બહાર હાંકવામાં લગભગ 1/2 કલાક પછી સફળતા મળશે તેવી જાણકારી મળી રહી છે. રાત્રે 2 વાગ્યા આસપાસ આ દીપડો જોવા મળ્યો, અત્યારે લોકેશન મળી
જઈ રહ્યું છે તેનું પુનિત વન અને ત્યાં જ અત્યારે વન વિભાગના અધિકારીઓ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ઉભા છે કે જેથી આ તમામ બાબતો અંગે બેદરકારી પણ જતી ન થઈ શકે.